नमस्ते मित्रों, हूँ छु माया दीपक। माया दीपक 22 यूट्यूब चैनल में आप सौनु स्वागत छे। मारी साथे बहु सरस रीते आप जोड़ाई रह्यो छो, एनो खूब आनंद छे। मित्रों, तमे मने फेसबुक अने इंस्टाग्राम पर पण फॉलो करी शको छो। तमे मारी यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी होय तो माया दीपक 22 तमे सब्सक्राइब करो, लाइक करो, शेर करो, कॉमेंट करो अने बाजू में रहेला बेल आइकॉन पर क्लिक करशो तो तमने मारा संगीतना अने रसोईना वीडियो सौथी पहला मळशे। मित्रों, आजे सरस मजानी रेसिपी शीखवाना छीए। सरगवो, सरगवाना खूब घणा बधा फायदा छे, वीडियो बतावता हूँ तमने कहीश। तो सरगवामांथी थता बे प्रकारना शाक आजे आपणे बनावीशुं अने शुरू करीए छीए ઝડપથી સરગવાના બે પ્રકારના શાક। સરગવાના શાક માટે મેં અહીંયા સરસ મજાનો સરગવો લીધો છે। તમે જુઓ છો કે બહુ જાડો નહીં, બહુ પાતળો નહીં અને જેમાં ગર વધારે હોય એવો। એને હવે અહીંયા સાઈડની બંને બાજુથી આપણે કાપી લઈએ છીએ। તમે જોઈ શકો છો હું સજ ખસકાવું છું, કાતરથી કાપી અને આપણે આંગળીની આટલા ટુકડા કરી લઈએ છીએ। આના મેં ટુકડા કરી લીધા છે, જોઈ શકો છો। અને ટુકડા કરતી વખતે જ્યારે વચ્ચેનો ભાગ નીકળે ત્યારે આવી છાલ ઉતરતી હોય છે એ કાઢી નાખવાની છે। અને આવી રીતે મેં વચ્ચે એક ચીરો મૂકી અને આવી રીતે સરગવાને કરી લીધો છે અને આપણે હવે એને બાફી લઈશું। મેં આ ગેસ શરૂ કરી દીધો છે। મિત્રો, હંમેશા યાદ રાખવાનું કે સરગવાની જે ગરવાળી હોય એવી જ દાંડી લેવાની છે, પાતળી બહુ નથી લેવાની અને એકદમ જાડી પણ નથી લેવાની, તો જ એનો ગર જે હશે એ તમારા શરીરમાં જશે। અને આમાં હવે એક ચમચી મીઠું નાખી દઈએ છે, અત્યારે થોડુંક ઓછું જ મીઠું નાખવાનું અને ઢાંકીને બાફવા મૂકી દઈએ છીએ। કારણ કે આ સરગવાને તમે 2-3-4 પાણીથી ધોઈ નાખવાનું છે, આમાં જે પાણી ઉકળતા જે તમારું વધશે એ આપણે શાકમાં ઉપયોગમાં લેવાનું છે, એટલે બિલકુલ ચોખ્ખો ધોઈ નાખવાનો છે। આને હવે 10 મિનિટ સુધી બફાઈ જાય ત્યાં સુધી રાહ જોઈએ। શાક હવે બફાઈ ગયું છે, સરગવો બફાઈ ગયો છે અને હવે આપણે એના બે ભાગ કરી અને બે શાક બનાવીશું। તો પહેલું શાક તો રૂટીનમાં બધા બનાવતા જ હોય છે, તો અહીંયા મેં આ સરગવો એક બોલમાં લઈ લીધો છે। 3 ચમચી આપણે જે ખાવાની ચમચી હોય છે એ 3 ચમચી મેં ચણાનો લોટ લીધો છે, આ ચમચી છે, અને 4 ચમચી દહીં લીધું છે। સૌથી પહેલાં ચણાનો લોટ અને દહીંને આપણે ભેગું કરી અને ઝેરી લઈએ છીએ। મેં આને વલોણીથી ઝેરી લીધું છે અને આપણે આવું કાચનું બાઉલ ભરી, 2 બાઉલ ભરીને મેં પાણી નાખ્યું છે અંદર, અને આપણે હવે આ મરચાં પણ અંદર જ નાખી દઈએ છીએ। તીખાશ તમારે જે પ્રમાણે જોઈતી હોય પ્રમાણે નાખવાની છે। આને હવે વઘારીશું આપણે, પણ આમાં આપણે લસણ કે ડુંગળીનો પ્રયોગ નથી કરતા, પણ તમારે સૂકું લસણ નાખવું હોય તો તમે ઉમેરી શકો છો અને ડુંગળી પણ ઉમેરી શકો છો। આ લસણ ડુંગળી વગરનું જ પણ આપણે બનાવીએ છીએ। તો હવે વઘારની શરૂઆત કરીએ આપણે। તો મેં અહીંયા 1 ચમચો તેલ મૂકી દીધું છે અને આપણે હવે એમાં 1 ચમચી રાઈ નાખીશું અને રાઈ તતડવા આવે ત્યાં સુધી રાહ જોઈએ। કે મિત્રો, સરગવામાં પ્રોટીન, એમિનો એસિડ અને આયર્ન, મેગ્નેશિયમ ખૂબ હોય છે અને આપણા હાડકાં પણ મજબૂત કરે છે। કેન્સરના ઇલાજ માટે પણ ખૂબ અક્સિર છે અને વિટામિન સી પણ ખૂબ મળે છે। તો હવે આ રાઈ તતડવા માંડી છે, ઘણા લોકો અજમો પણ નાખતા હોય છે પણ હું અજમો સ્કીપ કરું છું આમાં। તો હવે આમાં 5 ચમચી જેવી આપણે હિંગ નાખીએ છીએ, હિંગ નાખી અને ફક્ત થોડીક 5 ચમચી જેવી હળદર નાખીએ છીએ અને એમાં આ મેથીનો વાટેલો પાવડર છે એ 1/2 ચમચી નાખીએ છીએ, જેનાથી ટેસ્ટ બહુ સરસ લાગશે। અને આ બધું હવે મિક્સ થઈ ગયું છે તો આપણે હવે એમાં આ જે ખીરું કરેલું એ ઉમેરી દઈએ છીએ અને એની સાથે આપણે જે ડ્રમસ્ટિક હતી સરગવો એ પણ સાથે જ નાખી દઈએ છીએ, જેથી પાણી ઉકળશે એ દરમિયાન એમાં એ રસો મિક્સ થવા માંડશે અને આપણે એને હલાવી લઈએ છીએ। સરગવામાં બાફતી વખતે આપણે મીઠું નાખેલું એટલે આમાં હવે 1 ચમચી આપણે સિંદો મીઠું છે એ ઉમેરી દઈએ છીએ અને પછી તમારે ચાખી લેવાનું છે, તમારી જરૂરિયાત મુજબ મીઠું ઓછું વધતું હોય તો ચાખી લેવાનું છે। તો આને હવે ઉકળવા દઈએ છીએ। મિત્રો, આને ધીરે તાપે એકદમ ઉકળવા દેવાનું છે, તમે જોઈ શકો છો કે બહુ સરસ
ઉકળવા માંડ્યું છે અને હલાવ હલાવ કરવાનું છે. તમે હલાવશો નહીં તો ચોંટી જશે અને 5-7 મિનિટમાં આ ચડી જતું હોય છે શાક. તમે જોઈ શકો છો કે આ હવે ઉકળવા માંડ્યું છે. ખાસ યાદ રાખવાનું કે તમારે જો જમવામાં થોડી વાર હોય તો આવું લિક્વિડ રાખી અને બંધ કરી દેવાનું છે ગેસ, અને જ્યારે જમવા બેસો ત્યારે ગરમ ગરમ એને 5 મિનિટ ઉકાળવાનું છે, એટલે થોડુંક થીક થઈ જશે. અને કઢીની સ્ટાઇલથી તમારે પીવું હોય સાઈડમાં સરગવાની કઢીની રીતે, તો આવી રીતે તમારે રાખવાનું છે. શાક તરીકે ખાવું હોય તો થોડુંક જાડું રાખવાનું છે. તો હવે બીજું શાક ભરેલું, એમાં મેં આ શિંગદાણા છે એ થોડાક લીધા છે એક મુઠ્ઠી જેવા, એને પહેલાં શેકી લઈએ છીએ, શેકી અને એનો ભૂકો કરી લઈએ છીએ, અને બીજા આખા શિંગદાણા આપણે શાકમાં નાખીશું. તો આને હવે શેકી લઈએ છીએ. શિંગદાણા શેકાઈ ગયા છે. અહીંયા મેં 2 ચમચી તલ લીધા છે, 2 ચમચી ધાણા લીધા છે, 1 ચમચી વરિયાળી લીધી છે અને 2 લાલ સૂકા મરચાં લીધા છે. આને પણ આપણે શેકી લઈએ છીએ ધીરા તાપે. આ મસાલો હવે શેકાઈ ગયો છે, એને ઠંડો પડવા દઈ અને મિક્સરમાં આપણે ઝીણો વાટી લઈએ છીએ. શિંગદાણાને પણ ઝીણા વાટી લઈએ છીએ. મેં શિંગદાણા અને આપણે મસાલો જે લીધેલો, તલ, વરિયાળી, ધાણા એ બધું મેં વાટી લીધો છે ભેગો. ત્યારબાદ 1 ડુંગળી અને આવી રીતે 8-9 કળીઓ લસણની અને 1 મરચું લઈ એને પણ આપણે ઝીણું વાટી દઈએ છીએ, અને ત્યારબાદ 1 ટામેટાને પણ આપણે વાટી લઈએ છીએ. મેં આ લસણ ડુંગળીની પણ પેસ્ટ બનાવી લીધી છે અને ટામેટાની પણ બનાવી લીધી છે. લસણ ડુંગળીને ટામેટાનું પ્રમાણ બહુ ના રાખવું, થોડુંક જ રાખવું, નહીં તો ખાલી એનો ટેસ્ટ આવશે. અને આપણે ગ્રેવી બનાવીએ એના માટે જ એનો ઉપયોગ કરવાનો છે. અને હવે આપણે વઘારવાની શરૂઆત કરીએ. આ શાકમાં થોડું તેલ વધારે હોય તો સરસ લાગે છે. મેં 2 મોટા ચમચા તેલ લીધું છે. તમે સ્કીપ કરવું હોય તો થોડું ઓછું લઈ શકો છો. અને એમાં આપણે હવે સૌથી પહેલાં રાઈ નાખી દઈશું 1 ચમચી, અને રાઈની સાથે જ આપણે આ શિંગદાણા થોડા લીધેલા કાચા એ લઈએ છીએ, એટલે એ શેકાઈ જશે એટલે સરસ લાગશે. અને એને બિલકુલ રાઈ પણ સાથે તતળી જશે અને ધીરે ધીરે ધીરા તાપે શિંગદાણા પણ શેકાઈ જશે. એને શેકાવા દઈએ. તો હવે આ રાઈ ફૂટવા માંડી છે અને એ તબક્કે આપણે એમાં 5 ચમચી હિંગ નાખી દઈશું અને હલાવીને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે આ જે ગ્રેવી કરેલી એ ઉમેરી દઈએ છીએ. ગ્રેવીની કચાશ નીકળે ત્યાં સુધી એને ચડાવવા દેવાની છે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે એની કચાશ દૂર થવા માંડી છે. મિત્રો, તમને શરદી થઈ હોય તો તમે સરગવાના જે આપણી સ્ટીક હોય છે એ પાણીમાં નાખીને નાસ લેશો તો પણ તમને બહુ સરસ રીતે મટી જશે. પ્રેશરવાળાને પણ સરગવો ખૂબ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે, લોહી સાફ કરે છે, પાચન ક્રિયા માટે ઘણા બધા ફાયદા સરગવાના છે. અને હવે બિલકુલ શેકાવા દઈએ છીએ. તેલ છૂટું પડે ત્યાં સુધી શેકીએ છીએ. તમે જોઈ શકો છો કે આની કચાશ ઓછી થઈ, એટલે આપણે હવે એમાં ટામેટાં લીધેલા એ ઉમેરી દઈએ છીએ. હલાવી દઈએ છીએ, 1 મિનિટ સુધી હલાવીએ છીએ. આ ગ્રેવી બિલકુલ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે અને આ તબક્કે આપણે જે વાટેલો મસાલો હતો એ ઉમેરી દઈએ છીએ અને એને મિક્સ કરી લઈએ છીએ, જેથી આપણી ગ્રેવી એકદમ દાણાવાળી સરસ થશે. અને મેં મિક્સ કરી લીધું છે અને હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરીએ છીએ અને એને ઉકળવા દઈએ છીએ. તો આ હવે ઉકળવા માંડ્યું છે. એમાં આપણે 1/2 ચમચી ગરમ મસાલો નાખીશું, ત્યારબાદ 1/2 ચમચી હળદર નાખીશું. આપણે મીઠું સરગવામાં બાફતી વખતે નાખેલું એટલે ગ્રેવીના ભાગનું આપણે 1 ચમચી મીઠું નાખીએ છીએ. આ સિંધો મીઠું છે અને તમે ટાટા ખાતા હો તો થોડું ઓછું નાખવું. છેવટે હલાવી અને પછી આપણે ચાખી લઈએ છીએ એટલે ખબર પડી જશે કે આપણે મીઠું વધતું ઓછું નાખવું કે નહીં. અને હવે આ કાશ્મીરી મરચું મેં 2 ચમચી લીધું છે, કલર માટે જ છે.
એને બિલકુલ ગ્રેવીમાં નાખી અને હલાવી દઈએ છીએ. તમે જોઈ શકો છો એકદમ કલર પણ બદલાઈ ગયો અને સરસ ગ્રેવી થઈ ગઈ છે. અને હવે આ ઉકળવા માંડી છે તો એ તબક્કે આપણે જે સરગવો લીધેલો એ પણ આપણે અંદર એડ કરી દઈએ છીએ, જેથી એનો રસો બધો અંદર જતો રહેશે અને તમારી ગ્રેવી પણ બહુ સરસ થશે. તમારે આમ કઢીની જેમ ભાતની સાથે ખાવી હોય તો તમે આવી પાતળી રાખી શકો છો, અને થોડું શાકની જેમ ખાવું હોય તો થીક કરવા દઈએ છીએ તેલ છૂટે ત્યાં સુધી. તો આ ઉકળવા માંડ્યું છે. મિત્રો, આપણે ધાણા જીરું એટલે નથી નાખ્યું કારણ કે આપણે ધાણા વાટવામાં લીધા છે, અને આ ઉકળે ત્યારે આપણે અંદર એક ચમચી મેથીનો મસાલો નાખી દઈએ છીએ. એનાથી ટેસ્ટ બહુ સરસ લાગશે. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે ગ્રેવીવાળું. અને હજુ આપણે ઘટ્ટ કરીશું તેલ છૂટે ત્યાં સુધી.